नमस्कार, सीएनबीसी बजार पर आपनु स्वागत छे अने आप जोई रह्या छो प्रॉपर्टी गुरु, हूँ छू जर्णा अगंती। तो आजना प्रॉपर्टी गुरुना एपिसोडनी अंदर आपणे नाइट फ्रेंक इंडियाना वेर हाउसिंग मार्केट रिपोर्ट 2023 नी वात करवाना छे। तो आ रिपोर्टनी अंदर जे आपणे जोई रह्या छे कि वेर हाउसिंग डिमांडनी अंदर पहला करता पण घणो मोटो वधारो नोंधायो छे, ए आ रिपोर्टनो मेन फाइंडिंग्स आपणे जोई रह्या छे। अने वेरहाउसना रेंटनी अंदर पण 3-8% जेटलो वधारो थयो छे। आ रिपोर्ट डिटेलमां शुं कहे छे अने आने आपणे कई रीते डिकोड करवो जोईए, आ तमाम अंगे आपणे विस्तृत चर्चा करीशुं। अने आ माटे आपणी साथे जोडાયા છે નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક તેમજ અમદાવાદ બ્રાન્ચના ડિરેક્ટર બલબીરસિંહ ખાલસા। બલબીરસિંહ જી, આપકા તમારું સ્વાગત છે સીએનબીસી બજાર પર। સર, સૌથી પહેલાં તો આપની પાસેથી એ જાણવું છે કે આ જે વેરહાઉસિંગ માર્કેટને લઈને આખો એક રિપોર્ટ નાઇટ ફ્રેન્ક દ્વારા જે બહાર પાડવામાં આવ્યો છે, એના કી ફાઇન્ડિંગ્સ કયા અહીંયા આગળથી બની રહ્યા છે? શ્યોર, થેન્ક યુ વેરી મચ। અને ટિપિકલી અમે આ રિપોર્ટ દર વર્ષે બહાર પાડીએ છીએ, લગભગ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધ ફાઇનાન્શિયલ યરમાં। અને આ વર્ષે બી અમે હમણાં જ લાસ્ટ વીક જ આ રિપોર્ટ બહાર પાડ્યો હતો। આ રિપોર્ટમાં કી ફાઇન્ડિંગ્સ એ છે કે કરીબન 51 મિલિયન સ્ક્વેર ફીટનું લીઝિંગ થયું હતું ટાયર વન સિટીઝમાં, જે ટાયર વન સિટી છે, ટોપ 8 સિટીઝ છે, જેમ કે અમદાવાદ, પછી બેંગ્લોર, દિલ્હી એનસીઆર, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, પુણે અને કોલકાતા। સો આ ટાયર વન સિટીઝમાં આવે છે, એમાં ટિપિકલી 51.3 મિલિયન સ્ક્વેર ફીટનું લીઝિંગ થયું હતું। અને જે બીજા ટાયર 2 સિટીઝ છે, જે 13-15 સિટીઝ છે, એમાં જેમ કે ઇન્દોર આવે, વડોદરા, સુરત આવે, એ બધા સિટીઝને ભેગા કરીએ તો કરીબન ત્યાં 14 મિલિયન સ્ક્વેર ફીટનું લીઝિંગ થયું હતું। એટલે બંને મળાવી લઈએ આપણે તો કરીબન 65 મિલિયન સ્ક્વેર ફીટનું લીઝિંગ આ વર્ષે નોંધાયું હતું। અને એમાં મેઇન ફાઇન્ડિંગ્સ એ હતા કે ઈ કોમર્સનું ટ્રાન્ઝેક્શન બહુ જ ઘટી ગયું હતું। લાસ્ટ યર જે 11.6 મિલિયન સ્ક્વેર ફીટ હતું, એ આ વર્ષે ઘટીને 3.4 મિલિયન સ્ક્વેર ફીટ થઈ ગયું। એટલે ઈ કોમર્સનું ટ્રાન્ઝેક્શન કરીબન 71% ડાઉન હતું આ વર્ષે। એના ઉપરાંત તમે જોઈએ તો 3PL જે છે એનું ટ્રાન્ઝેક્શન 14.9 મિલિયન હતું, એની જગ્યાએ 20.2 મિલિયન થઈ ગયું, જે 34% સ્પેસ એ લોકોએ વધારે લીધી। સો 3PL માં જોઈએ તો ઘણું બૂમ હતું, તો 3PL એ બહુ જ સારી સ્પેસો લીધી। સો 3PL નો બિઝનેસ બહુ જ સારું ચાલી રહ્યું છે। અને મેન્યુફેક્ચરિંગમાં બી આપણે જોઈએ તો લાસ્ટ યર જે મેન્યુફેક્ચરિંગ 14 મિલિયન સ્ક્વેર ફીટ લીધું હતું, એની જગ્યાએ આ વર્ષે એ લોકોએ 15.4 મિલિયન, કરીબન 9% વધારે સ્પેસ લીધું। એટલે મેન્યુફેક્ચરિંગમાં બી ઘણું સારું જ ગ્રોથ છે લીઝિંગમાં બી। એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટર બી ઘણું જ ઉપાડશે, કારણ કે ગવર્મેન્ટના ઘણા પોલિસી છે, જેમ કે ઇન્સેન્ટિવ બેનિફિટ છે મેન્યુફેક્ચરિંગ માટે, એ કારણે ગવર્મેન્ટ ઘણું પુશ છે મેન્યુફેક્ચરિંગ માટે, ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજી, એ કારણે મેન્યુફેક્ચરિંગમાં બી સારી ડિમાન્ડ જોવા મળી છે। અને ગ્રેડ એ નું શેર ઘણું વધી રહ્યું છે ગ્રેડ બી કરતા। ગ્રેડ એ સ્પેક્સ એટલે ઇન્ટરનેશનલ સ્પેક્સ કહેવાય, જેમ કે 12 મીટર હાઈટ હોય છે અને FM2 કમ્પ્લાયન્ટ ફ્લોરિંગ સ્પેસ હોય છે, પછી ઇન્સ્યુલેશન હોય છે અને આખું કમ્પ્લાયન્ટ વેરહાઉસ હોય છે। તો કરીબન તમે જુઓ તો લગભગ 30 મિલિયન સ્ક્વેર ફીટનું ગ્રેડ એ નું ઉપાડ થયો હતો, એની સામે ગ્રેડ બી નું માત્ર 21 મિલિયન સ્ક્વેર ફીટ હતું। તો ગ્રેડ એ નું ઘણું શેર વધી રહ્યું છે અને ગ્રેડ બી નું ઘટી રહ્યું છે। વેકન્સીમાં બી જોઈએ તો ગ્રેડ એ ની વેકન્સી ઘણી ઓછી હતી, કરીબન 10% હતી, અને ગ્રેડ બી ની વેકન્સી 15% હતી। તો ઓવરઓલ ગ્રેડ એ નું ઉપાડ સારું છે અને વેકન્સી બી ઘણી ઓછી છે, એટલે ડેવલપર્સ લગભગ જેટલા બી નવા આવે છે ડેવલપર્સ એ બધા ગ્રેડ ડેવલપ કરી રહ્યા છે। અને ઓવરઓલ આપણે જોઈએ તો મુંબઈમાં 9.4 મિલિયન સ્ક્વેર ફીટ થયું, એનસીઆરમાં 8.6 મિલિયન થયું, બેંગ્લોરમાં 7.5 મિલિયન છે, પુણેમાં બી 7.5 મિલિયન છે, કોલકાતામાં 5 મિલિયન છે, હૈદરાબાદમાં 5 મિલિયન છે, ચેન્નઈમાં 4.5 મિલિયન છે અને અમદાવાદમાં 4 મિલિયન સ્ક્વેર ફીટ છે। સો ઓવરઓલ બધી જ જગ્યાએ બહુ જ સારી રીતે સારા લીઝિંગ ટ્રાન્ઝેક્શન્સ જોવા મળ્યા હતા। અને આમ ઓવરઓલ રેન્ટલ ગ્રોથ જોઈએ તો કરીબન 3% થી 8% સુધી રેન્ટલ બી ગ્રોથ વધ્યું છે, એટલે રેન્ટલ બી સારા મળી રહ્યા છે। આમાં રેન્ટલનું કારણ એ હતું કે કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી ગઈ હતી, લેબર કોસ્ટ વધી ગઈ હતી, સિમેન્ટ કોસ્ટ વધી અને પછી સ્ટીલની કોસ્ટ વધી, એના કારણે થોડું કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી ગયું હતું, એના કારણે થોડું રેન્ટલમાં બી ગ્રોથ જોવા મળ્યું છે।
ઓકે, તો આ આપણે અહીંયા આગળથી જે આખો રિપોર્ટ આવતો જોઈ રહ્યા છે અને ક્યાં આગળ જે વેરહાઉસિંગની ડિમાન્ડ છે અહીંયા આગળથી વધતી દેખાઈ રહી છે એ આપણને અહીંયા આગળથી બલબીરસિંહજીએ જણાવ્યું છે. બલબીરસિંહ સર, આપે જે રીતે અહીંયા આગળથી જણાવ્યું કે ઈ કોમર્સની અંદર થોડી માંગ જે છે એ ઘટતી દેખાય છે અને જે 3PL આપે જણાવ્યું, મેન્યુફેક્ચરિંગ સેક્ટર જણાવ્યું, ત્યાં આગળ ડિમાન્ડ જે છે એ વેરહાઉસિંગની વધતી દેખાય છે, તો આ કયા કારણોની અસર તમે જોઈ રહ્યા છો? ઈ કોમર્સનો ઘટાડો થવો એ કદાચ જે આપણે એક હવે જે કોરોનાની ઇમ્પેક્ટ હતી એની અંદરથી બહાર આવી ગયા છે એ કારણે આ ઘટાડો હોઈ શકે છે, અને બાકીના જે સેક્ટર્સ છે જ્યાં ઓવરઓલ આપણે વેરહાઉસિંગની અંદર ડિમાન્ડ વધતી જોઈ છે એના તમે કયા કારણો જોઈ રહ્યા છો? એકચ્યુઅલી સર, કોવિડ પછી એટલે પેન્ડેમિક પછી ઈ કોમર્સે ઘણો બધો માલ સ્પેક્યુલેટિવ લીધો હતો, કારણ કે એમને એવું હતું કે બહુ જ ડિમાન્ડ વધી રહી હતી અને ઓવરઓલ ડિમાન્ડ બહુ જ સારી હતી. એના કારણે એમને ઘણું બધું જ લીઝિંગ કર્યું હતું અને ફોરવર્ડ લીઝિંગ કર્યું હતું, અને એના કારણે આફ્ટર માર્કેટ ખુલ્યું એના કારણે જે ઓફલાઈન માર્કેટ બહુ વધ્યું એના કારણે શું થયું કે ડિમાન્ડ થોડી ઓનલાઈન ઘટી, એના કારણે એ લોકોનું સેલ એટલું વધ્યું નહીં જેટલું વધવું જોઈતું હતું, એટલે થોડા ઠંડા પડ્યા એ લોકો, અને એ પ્રમાણે એ લોકોનું લીઝિંગ ઘણું ઘટી ગયું, કારણ કે જેટલી ઓવર કેપેસિટી જે પેલા યુઝ કરશે એના પછી એ કેપેસિટીનો ખપત થાય એના પછી એ નવી લીઝિંગ ચાલુ કરશે. સો કરીબન હજી 9 થી 12 મહિના હજી એ લોકોને વાર લાગશે કે બાય ધ ટાઈમ એ લોકો જે જૂનું સ્પેસ લીધું છે એ પૂરું યુઝ કરી શકે, એના પછી દે વિલ સ્ટાર્ટ બેઝિકલી નવું લેવાનું ચાલુ કરશે. તો ઈ કોમર્સમાં હજી કરીબન 1 વર્ષ ટાઈમ લાગશે કે એ લોકોનું ડિમાન્ડ પાછી આવે. ઓકે, તો ઈ કોમર્સની અંદર આ તમામ કારણો છે કે 1 વર્ષનો સમય આપણને આગળથી લાગી શકે છે કે ઈ કોમર્સ તરફની ડિમાન્ડ પાછી આવતી જોવા મળે. પરંતુ બલબીરસિંહજી, જે રીતે આપે જણાવ્યું કે જે ટોપ 8 સિટીઝના ટ્રાન્ઝેક્શન છે એ આપના આ રિપોર્ટની અંદર દર્શાવવામાં આવ્યા છે, તો એ ફિગર્સ તમે જણાવી શકો કયા સિટીની અંદર કઈ રીતના ટ્રાન્ઝેક્શન થતા આપણને દેખાયા છે? આમ તમે જુઓ તો મુંબઈમાં 9.5 મિલિયન સ્ક્વેર ફીટ ટ્રાન્ઝેક્શન થયું છે, એ ટોપ ઉપર છે. એના પછી તમે જોઈએ તો દિલ્હી NCR છે, 8.6 મિલિયન સ્ક્વેર ફીટનું લીઝિંગ કર્યું છે એ લોકો, અને એના પછી છે બેંગ્લોર અને પુણે જે 7.4 મિલિયન સ્ક્વેર ફીટ છે, કોલકાતા અને હૈદરાબાદ 5 મિલિયન સ્ક્વેર ફીટ છે, અને ચેન્નઈ કરીબન 4.5 મિલિયન સ્ક્વેર ફીટ છે, અને અમદાવાદ 4 મિલિયન સ્ક્વેર ફીટ છે. તો આ ટોપ 8 સિટીઝ છે જે આખું ડ્રાઈવ કરે છે માર્કેટ આખા ઇન્ડિયાનું. ઓકે, તો આ આપણે સિટી વાઇઝ કઈ રીતની વેરહાઉસિંગ સેક્ટરની અંદર ડિમાન્ડ છે એની પણ એક વાત કરી છે. બલબીરસિંહજી, હવે જો આપ અમને સમજાવી શકો કે સેક્ટર વાઇઝ ટ્રાન્ઝેક્શન અને શેર કઈ રીતનો રહ્યો છે, એટલે આપે એક આઈડિયા અમને અહીં આગળથી આપ્યો કે 3PL તરફથી અને એ ગ્રેડ તરફથી એક સારી ડિમાન્ડ અહીં આગળથી આવતી દેખાય છે, તો આપ થોડું ડિટેલમાં અમને સમજાવી શકશો કયા સેક્ટર્સ અને કઈ રીતની ડિમાન્ડની અંદર તમે ચેન્જીસ જોયો છે? ઓકે, આમ જોઈએ તો આપણે લગભગ 3PL માં સૌથી વધારે ડિમાન્ડ છે. 3PL એ લગભગ 20 મિલિયન સ્ક્વેર ફીટનું લીઝિંગ કર્યું હતું, તો કરીબન એ લોકોનું શેર 39% છે. આમ જોવા જઈએ તો ઘણો સારો શેર છે. એના પછી આવે મેન્યુફેક્ચરિંગનું બી કરીબન 20% શેર છે, કરીબન 15 મિલિયન સ્ક્વેર ફીટ એ લોકોએ લીધું છે, એટલે 15 મિલિયન સ્ક્વેર ફીટ ઓવર 51 મિલિયન સ્ક્વેર ફીટ, કરીબન નોટ ઇવન 20% શેર, એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે ઉપાડ કર્યો છે લીઝિંગ સ્પેસનો એ કરીબન 30% છે, અને ઓવરઓલ જોઈએ તો 40% 3PL અને 30% તો 70% આ બંને વચ્ચે જ છે. એના પછી રિટેલ આવે 10%, અને એના પછી ઈ કોમર્સ છે, ઈ કોમર્સ ઘણું જ ઓછું છે, કરીબન આ વર્ષે તો ખાલી 3.4 છે, એટલે કરીબન 5-7% જ છે ખાલી. Only 7% is e-commerce out of 100%. So 93% are other sectors. So overall, જોઈએ તો 40% odd 3PL, 30% odd manufacturing, 7% e-commerce, 10% around retail, and balance is all other sectors. ઓકે, તો આ અહીંયા આગળથી આપણે સેક્ટર વાઇઝ ક્યાં આગળથી સારી ડિમાન્ડ આવી છે એની એક ખાસ કરીને આપણે અહીંયા આગળથી વાત કરીએ છીએ. ત્યારે જ બલબીરસિંહ સર, આપે જણાવ્યું કે 3PLની અંદર એક સારી માંગ આવી રહી છે અને આપ જણાવી રહ્યા હતા કે એ થોડું અલગ હોય છે, એની હાઇટ વગેરે અલગ હોય છે, તો આ 3PLને માટેના કઈ રીતના વેરહાઉસિંગ હોય છે થોડું અમારા દર્શકો માટે સમજાવી શકશો?
3PL માં બે કાઇન્ડના વેરહાઉસ હોય છે, અને એક હોય છે જે ઇનપુટ આઉટપુટ ટાઈપ હોય છે, જેમાં એ લોકો બોક્સ આવે અને બોક્સ જતો રહે, એટલે ટિપિકલી એ લોકોનું એક એમાં હાઇટ હાઇટ એટલું બધું નથી જોતું, એટલે 9 મીટર હાઇટ બી ચાલે એમાં તો. અને પણ એમાં છે ને ડોક ડોક્સ વધારે જોઈએ અને ડોક લેવલર્સ વધારે જોઈએ, કારણ કે અને બંને સાઈડ ડોકિંગ જોઈએ એ લોકોને. તો એ પ્રમાણેનું હોય છે જેમાં પાર્સલ્સ આવે અને પાર્સલ્સ જાય, જેમ કે DTDC છે કે બ્લુ ડાર્ટ છે કે બીજા બધા કુરિયર ટાઈપના જે સર્વિસ હોય છે, કે આ તો બોક્સીસનું લેનદેન કરતા હોય છે, એ પ્રમાણે એ લોકોનું આખું જે સ્ટ્રક્ચર હોય છે એકદમ અલગ હોય છે, ક્રોસ ડોક ફેસિલિટી કહેવાય એને. તો એ લોકો એ લેતા હોય છે. એના પછી 3PL પર્ટિક્યુલરલી અમુક કંપનીઓને સર્વિસ આપે કે એ લોકોનું આખું લોજિસ્ટિક મેનેજમેન્ટ કરે, એ લોકોનું આખું સ્ટોક મેનેજમેન્ટ કરે. તો એ લોકોને થોડી હાઇટ વધારે જોઈએ, કારણ કે દે સ્ટોક એ લોકોનું જે સ્ટોકિંગ હોય છે એમાં સ્ટેકિંગ સ્પેસ હોય છે, એટલે કે 7 ફ્લોર સુધી, G+7 ફ્લોર સુધી એ લોકો સ્ટોકિંગ કરે એ લોકો. તો એ પ્રમાણે એ લોકોનું આખું વર્ટિકલ સ્ટોકિંગ હોય છે. તો એમાં લગભગ 12 મીટરથી 13 મીટર સુધી હાઇટ જોઈએ, ક્લિયર હાઇટ 12 થી 13 મીટર જોઈએ. અને એમાં ફ્લોરિંગ બી થોડી સ્ટ્રેન્થ વધારે, કારણ કે આપણે જયારે વર્ટિકલી આખું સ્ટોક કરીએ તો ફ્લોરની સ્ટ્રેન્થ થોડી વધારે મજબૂત હોય છે, એટલે કરીબન FM2 કમ્પ્લાયન્ટ ફ્લોરિંગ કહેવાય એને, એ જોઈએ એ લોકોને. કરીબન 7 થી 8 ટન પર સ્ક્વેર મીટરનું એનું લોડ કેપેસિટી હોય, એ પ્રમાણે એ લોકોનું ફ્લોરિંગ જોઈએ. એના સિવાય એ લોકોને STP પ્લાન્ટ જોઈએ અંદર, એ લોકોને અંદર ઇન્સ્યુલેશન જોઈએ તાકી કુલિંગ થોડું રહે, એ લોકોને અંદર ઓફિસ જોઈએ, એ લોકોને મેઝનાઇન ફ્લોર જોઈએ, એ લોકોને આખું કમ્પ્લાયન્સ જોઈએ, અને ફાયર હાઇડ્રન્ટ અને ફાયર NOC બધું વધારે જોઈએ, એ લોકોને સ્પ્રિંકલર્સ બી જોઈએ કે આલુટીને આગ લાગે તો પાણી સ્પ્રિંકલરથી પાણી આવીને આખું આગ બુજાવી શકે. તો ઓલ ધોઝ સિક્યોરિટી એન્ડ સેફટી મેજર્સ બી જોઈએ એ લોકોને. સો ટિપિકલી આ બધી આ બધા ફીચર ગ્રીડ એ ફેસિલિટીમાં જ મળે, કારણ કે અને ગ્રીડ એ ફેસિલિટી કમ્પ્લાયન્ટ ફેસિલિટી હોય તો જ એનો ઇન્સ્યોરન્સ તમને મળી શકે, તો તમે એનું કાલે ઉઠીને માલ કઈ આગ લાગે તો તમને ઇન્સ્યોરન્સ બી મળી શકે. એટલે કમ્પ્લાયન્ટ ફેસિલિટી બહુ જરૂરી છે ગ્રીડ એ સ્પેસિફિકેશન સાથે. ઓકે, તો આ કઈ રીતની જરૂરિયાત હોય છે, કયા સેક્ટર તરફથી, કઈ રીતના વેરહાઉસની, અને એની અંદર કમ્પ્લાયન્સને માટે કઈ રીતના વ્યવસ્થાઓ રાખવામાં આવે છે, એ તમામની પણ આપણે અહીં આગળથી વાત કરી છે. બલબીરસિંહજી, હવે જો રેન્ટની વાત કરીએ, રેન્ટની અંદર પણ શું વધારો થયો છે, કઈ રીતના રેન્ટ હવે બની રહ્યા છે? તો રેન્ટ આપણે જોઈએ તો કરીબન 3 થી 8% સુધીનો ફેર આવ્યો છે કમ્પેર ટુ લાસ્ટ યર. લાસ્ટ યર એવરેજ રેન્ટ હતું કરીબન તમે સમજો તો 20 રૂપિયાની આસપાસ હતો, એ અત્યારે લગભગ 7-5% સમજો કે 5 થી 6% વધારો છે એવરેજ. સો કરીબન દર વર્ષે સમજો ને ઓન એન એવરેજ 1 રૂપિયો રેન્ટ વધે છે, આ જોવા જઈએ તો દરેક થંબ રૂલ પ્રમાણે 20 રૂપિયાનું 5% ઇઝ 1 રૂપી, તો કરીબન એવરેજ 1 રૂપી રેન્ટ દર વર્ષે વધતું હોય છે. ઓકે, તો રેન્ટની અંદર જો આપણે એક સરેરાશ લેવા જોઈએ તો અહીંયા આગળથી વધારો જે નોંધાઈ રહ્યો છે, 3 થી 8% જેટલો વધારો વેરહાઉસના રેન્ટની અંદર નોંધાઈ રહ્યો છે. તો અહીંયા આગળથી આપણે જે ડિસ્કસ કરી રહ્યા છે 9 ફ્રેન્કનો વેરહાઉસને ની ડિમાન્ડને લગતો, જે આ સેક્ટરને લગતો એક ખાસ રિપોર્ટ છે, એને આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો, તો એ લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે આ ચર્ચામાં આગળ વધીશું. આપ જોતા રહો CNBC બજાર. બ્રેક પછી પ્રોપર્ટી ગુરુની અંદર આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આપણે નાઇટ ફ્રેન્કના એક ખાસ રિપોર્ટની વાત કરી રહ્યા છીએ, જેની અંદર વેરહાઉસિંગ માર્કેટ 2023ની આપણે વાત કરી રહ્યા છીએ. અને આપણી સાથે આ ખાસ ચર્ચાની અંદર જોડાયા છે બલબીરસિંહ ખાલસા. બલબીર સર, હવે આપણે આપણી ચર્ચાની અંદર આગળ વધીએ. આપણે ઓવરઓલ આ 8 સિટીઝ છે એની આગળથી ખાસ વાત કરી છે, હવે આપણે અમદાવાદ અને ગુજરાત ઉપર થોડું ખાસ ફોકસ કરી લઈને એની વાત કરી લઈએ. તો અમદાવાદની અંદર કઈ રીતનો ગ્રોથ દેખાયો છે આપને, કયા મેજર ક્લસ્ટર રહ્યા છે કે જ્યાં એક સારો ગ્રોથ અહીંયા આગળથી વેરહાઉસિંગ સેક્ટરની અંદર દેખાયો છે? અમદાવાદનું આપણે લીઝિંગ જોઈએ તો કરીબન દર વર્ષે 4 થી 5 બિલિયનનું લીઝિંગ થતું હોય છે, અને મેઇન ક્લસ્ટર જોઈએ આપણે તો અસલાલી ખેડા જે વડોદરા તરફ જાય છે રસ્તો, એ મેઇન ક્લસ્ટર છે. એના પછી જે રાજકોટ હાઈવે છે, ચાંગોદર માવલા વગોદરા, એ સેકન્ડ બેસ્ટ ક્લસ્ટર છે. એના પછી સાણંદ વિરમગામ ઇઝ વન મોર ગુડ ક્લસ્ટર, અને ચોથું ક્લસ્ટર જે છે એ કડી વિઠલાપુર બેચરાજી છતરાલ બાજુનું છે. તો આ 4 ક્લસ્ટર્સ છે, અને આમાં જોઈએ આપણે તો કરીબન અસલાલી ખેડા 40% શેર
લઈ જાય છે અને ચાંગોદર બાવલાદારો જોઈએ આપણે તો કરીબન 30% ત્યાં લઈ જાય છે અને સાણંદ વિરમગામ બેલેન્સ લઈ જાય છે અને સાણંદ વિરમગામમાં જોયું તો કરીબન એનું લાસ્ટ યર જે લીઝિંગ હતું એ કરીબન 16% હતું એટલે 15-16% સાણંદ વિરમગામ બાજુ લીઝિંગ થાય છે અને બેલેન્સ 10% છતરાલ કડી વિઠલાપુર ને બેચરાજી બાજુ થાય છે સો કરીબન 40% અસલાલીમાં બાવળા બાજુ 30% સાણંદ બાજુ 15% અને 10% છતરાલ બાજુ ઓકે તો આ તમામ ક્લસ્ટર છે અમદાવાદની અંદર કે જ્યાં આપણે વેરહાઉસિંગની જે ડિમાન્ડ છે ખાસ વધતા જોઈ છે અને કઈ રીતની ઓક્યુપન્સી અહીંયા આગળથી થઈ રહી છે એની આપણે વાત કરી છે હવે જો આપણે બલબીર સર વાત કરી લઈએ કે વોલ્યુમ વાઇઝ ટ્રાન્ઝેક્શન કઈ રીતના થઈ રહ્યા છે અમદાવાદમાં તો એ અમને જણાવી શકશો વોલ્યુમ પ્રમાણે જોઈએ તો 4-5 મિલિયન જે થાય છે એમાં ટિપિકલી સાઇઝ તમે આપણે જોઈએ તો એવરેજ સાઇઝ 40,000 થી 1,00,000 સ્ક્વેર ફીટ સુધીના મેક્સિમમ વેરહાઉસ હોય છે અને સો એ સાઇઝમાં ટિપિકલી એવરેજ લઈએ તો 50,000 નો એવરેજ સાઇઝ ઇઝ ધી બેસ્ટ સાઇઝ એટલે 50,000 થી 1,00,000 ફૂટના ટોપિકલી બોક્સિસ હોય છે આ અને જેમાં માલ સ્ટોર થાય છે કાં તો એમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ બને છે પણ આજકાલ ઈ કોમર્સે વચ્ચે ઘણા મોટા લગભગ 4-5 લાખ સ્ક્વેર ફીટના બી બોક્સિસ લીધા હતા અને બાકી કારણ કે એ લોકો વધારે ઓટોમેશનમાં માને છે અને એ લોકોએ અંદર રોબોટ્સ ચલાવવા છે અને અંદર રોબોટિક કરવું છે તો એ પ્રમાણે મોટું બોક્સ જોઈએ તાકી એફિશિયન્સી આવી શકે અને એનું થ્રુપુટ બી મળે કે થ્રુપુટ એને કહેવાય કે ભાઈ જે માલ આવે છે એના જે બોક્સિસનું વિતરણ થાય છે એનું થ્રુપુટ કેટલું આપણે વધારી શકીએ તો એ પ્રમાણે થ્રુપુટ વધારવા માટે મોટું બોક્સ હોય અને બધી જ ફેસિલિટી હોય રોબોટિક્સ ને એઆઈની એ પ્રમાણે યુઝ કરતા હોય છે ઈ કોમર્સ વાળા તો એ પ્રમાણે લોકોનું ટિપિકલી ડિમાન્ડ મોટા બોક્સનું વધારે હોય છે એટલે ટિપિકલી ઈ કોમર્સ 2,00,000 થી 5,00,000 સુધીના બોક્સિસ લેતા હોય છે અમદાવાદમાં ઓકે તો હવે જે રીતની ડિમાન્ડ છે અને એને આપણે આ ડિમાન્ડને પહોંચી વળવા માટે ઘણી બધી ટેકનોલોજીનો પણ ઉપયોગ આ વેરહાઉસિંગ સેક્ટરની અંદર થઈ રહ્યો છે એ માટેની તમામ વ્યવસ્થાઓ પણ આ વેરહાઉસની અંદર પૂરી પાડવામાં આવી રહી છે હવે જો આપણે વાત કરીએ બલબીર સર કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ખાસો એવો વિકાસ થઈ રહ્યો છે તો આને કારણે પણ આપણી વેરહાઉસ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળી શકે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું જ બધું વધી ગયું જેમ કે ડીએમએસસી કોરિડોર છે ડીએફસી કોરિડોર છે એના પછી આપણો રિંગ રોડ છે એના પછી બેચરાજી વાળો આપણો બેલ્ટ છે એના પછી આ લોકો ધોલેરા સ્પેશિયલ એસઆઈઆર વાળું જે ડેવલપ કર્યું ગિફ્ટ સિટી ડેવલપ કર્યું પછી બેચરાજી એસઆઈઆર બી છે એસપી રિંગ રોડ છે પછી અમદાવાદ સાણંદ વિરમગામ રિંગ રોડ સ્ટેટ હાઈવે છે જે ડેવલપ થયો છે પછી અમદાવાદ રાજકોટ હાઈવે ડેવલપ થયો છે નેશનલ એક્સપ્રેસ હાઈવે તો છે જ વન તો ઓવરઓલ આ બધા કોરિડોરના કારણે ઘણું બધું ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું એના કારણે ઘણા જ બધી એની બંને બાજુએ લેન્ડ અનલોક ઘણા બધા થયા અને એ બધી લેન્ડ ઉપર ઘણી જગ્યાએ કાં તો મેન્યુફેક્ચરિંગ યુનિટ કાં તો વેરહાઉસિંગ યુનિટ ઘણા બધા ડેવલપ થઈ રહ્યા છે ઓકે તો અમદાવાદની અંદર જે આ રોડ રસ્તાને લઈને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને જે વિકાસ થઈ રહ્યો છે એનો ખાસ લાભ આ લોજિસ્ટિક સેક્ટરને પણ મળી રહ્યો છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે નવા નવા વેરહાઉસને માટે પણ એક ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પણ અહીંયા આગળથી નવા નવા બનતા દેખાઈ રહ્યા છે ત્યારે આપણે જો અમદાવાદની કંઈ વાત કરીએ ત્યારે કોઈક એવા મોટા ટ્રાન્ઝેક્શન છે જે આપ જણાવી શકો જે આ વર્ષની અંદર થયા હોય અને લાસ્ટ યરમાં આપણે જોઈએ તો કરીબન ઘણા બધા મોટા ટ્રાન્ઝેક્શન થયા જેમ કે ટાટા ઓટોકોપ છે હેવલ્સ છે ક્રોમા છે પછી એવિરા નેચરલ્સ છે વીઆરએલ લોજિસ્ટિક્સ છે ફ્લિપકાર્ટ છે એવી રીતે ઘણા બધા ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા અમદાવાદમાં ઓકે તો આ તમામ ટ્રાન્ઝેક્શન છે જે મોટા અમદાવાદની અંદર પાછલા એક વર્ષની અંદર નોંધાયા છે અને જો આપણે લેન્ડ રેટ અને રેન્ટ્સ કઈ રીતના મળી રહ્યા છે અમદાવાદની અંદર એની વાત કરીએ તો એ આપ અમને થોડા આંકડાઓ જણાવી શકો લેન્ડ રેટ્સ ઓવરઓલ આપણે જોઈએ અમદાવાદમાં તો કરીબન 1 કરોડથી 2 કરોડની વચ્ચે લેન્ડ રેટ્સ હોય છે પર એકરના હિસાબે અને મીટરના હિસાબે ગણીએ તો ઓવરઓલ 2,500 રૂપીઝ થી કરીબન 4,000 રૂપિયા પર મીટરની આસપાસ લેન્ડ વેરહાઉસિંગ માટે સુટેબલ હોય છે તો ટિપિકલી જ્યારે બી અમે વેરહાઉસિંગ માટે લેન્ડ સજેસ્ટ કરીએ તો એ રેન્જમાં જ હોવી જોઈએ કારણ કે રેન્ટલ્સ અમદાવાદમાં કરીબન sub 20 છે એટલે સમજો ને કે
15 થી 20 ની વચ્ચે રેન્ટલ છે અમદાવાદમાં, તો ઓવરઓલ લેન્ડ એ રેટની હશે તો જ ડેવલપરને એની એનું આરઓઆઈ મળશે. ઓકે, તો આ કઈ રીતના રેટ ચાલી રહ્યા છે, કઈ રીતના રેન્ટ અમદાવાદની અંદર ચાલી રહ્યા છે તેની પણ આપણે વાત કરી છે. તો બલબીર સર, તમે સરસ રીતે અમને સમજાવ્યું કે અમદાવાદની અંદર કઈ રીતનો એક આ વેરહાઉસિંગને લઈને કઈ રીતની સ્થિતિ બની રહી છે. હવે આપણે અન્ય શહેરોની જો ઓવરઓલ દેશની અંદર વાત કરી લઈએ, તો કઈ એવી સિટી છે જ્યાં તમે વેરહાઉસિંગના ગ્રોથને લઈને ખાસ પોટેન્શિયલ જોઈ રહ્યા છો? મુંબઈ છે, એનસીઆર છે, બેંગ્લોર છે, ત્યાં ડિમાન્ડ ઘણી સારી છે, અને પુણે, ચેન્નઈ, અમદાવાદમાં મેન્યુફેક્ચરિંગ માટે ડિમાન્ડ ઘણી સારી છે. સો ઓવરઓલ જોઈએ તો કન્ઝમ્પશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે એનસીઆર, મુંબઈ અને બેંગ્લોર, અને મેન્યુફેક્ચરિંગ માટે ચેન્નઈ, પુણે, અમદાવાદ આ મેઇન ક્લસ્ટર્સ છે. અને હૈદરાબાદ સેન્ટ્રલી લોકેટ છે ઇન્ડિયાની, તો એનું એક અલગ મહત્વ છે. અને ઈસ્ટ ઝોનમાં જોઈએ તો ગેટવે ઓફ ઈસ્ટ કોલકાતા છે, એટલે કોલકાતાનું અલગ મહત્વ છે, કારણ કે ત્યાંના જે 8-10 સ્ટેટ છે એ લોકો લગભગ ઘણું બધું ડિમાન્ડ ત્યાં હોય છે, એ આખું લોજિસ્ટિક્સ કોલકાતાથી થતું હોય છે, તો એ રીતે કોલકાતા બી ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ તમામ શહેરો છે કે જેની અંદર ખાસ આપણે વાત કરીએ લોજિસ્ટિકને લઈને કે વેરહાઉસને લઈને, આ તમામ શહેરોનું પોતાનું એક આગવું મહત્વ છે અને ત્યાં આગળ વેરહાઉસિંગની ડિમાન્ડના ગ્રોથને પણ આપણે એક સારી તકો અહીંયા આગળથી બધી જોઈ રહ્યા છે. ત્યારે જ બલબીરસિંહ સર, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે આ શો ઉપર જોડાયા અને અમને આપના રિપોર્ટ અંગે વિસ્તૃત જાણકારી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, માય પ્લેઝર, થેન્ક યુ. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર તો હાલ પૂરતું આટલું જ, પરંતુ આપણે ફરી એક વખત યાદ કરાવી દઈએ કે આપના ઘરના ખરીદ વેચાણને લગતા કે રિયલ એસ્ટેટને લગતી કોઈ પણ જાણકારી માટે આપના કોઈ સવાલ હોય, મૂંઝવણ હોય, તો અમને ઇમેલ લખી મોકલો. અમારું ઇમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. અમે નિષ્ણાતો દ્વારા આપના પ્રશ્નના જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. તો આજના એપિસોડની અંદર તો હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ અને આ સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આવતા સપ્તાહ આપણે ફરી મળીશું પ્રોપર્ટી ગુરુના એક નવા એપિસોડની સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.